તાપી જિલ્લામાં આવેલા સોનગઢ તાલુકાના ઉકાઈ થર્મલ પાવરનું પ્રદૂષણને લઈને સ્થાનિક લોકોમાં રોષ. તાપી જિલ્લામાં આવેલ સોનગઢ તાલુકાના ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં વપરાતા કોલસાની રાખથી પ્રજા તરસ્ત થઈ રહી છે. ઉકાઈ થર્મલ ફ્લાય એશ પોન્ડથી 100થી વધુ ગામોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે થર્મલ પાવરની આજુબાજુના ગામોને ખેડૂતો ભારે નુકસાન પહોંચી રહ્યું છે. ખેડૂતોના ઊભા પાકો અને ખેતીમાં ઊભા પાકો, પીવાના પાણી, ખોરાકમાં, ઘરોમાં શ્વાસમાં લેવાતા ફ્લાય એશથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી ઉડતી ફ્લાય એશ પોન્ડથી લોકો તથા પશુઓના આરોગ્ય પર સીધી અસર થઈ રહી છે, અને જેને કારણે લોકો વારંવાર અરજી આપી રહ્યા છે. પણ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના અધિકારીઓની આંખ કેમ ઉઘડતી નથી? ઉકાઈ થર્મલ 8 નંબરના આવતા નવા પ્રોજેક્ટ સામે આદિવાસી સમાજના સ્થાનિકો કરશે વિરોધ. ઉકાઈ થર્મલ ફ્લાય એશનું નિરાકરણ નહીં તો પ્રોજેક્ટ નહીં, તે માટે ખેડૂતોનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. અથનિક લોકોએ વહીવટીતંત્રને વારંવાર લેખિત નિવેદનો આપ્યા, પરંતુ તાપી વહીવટીતંત્રને વારંવાર લેખિત રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં આક્રોશ ઊભો થઈ રહ્યો છે. નિકાલ નહીં આવે તો આવતીકાલે થર્મલ અધિકારીઓ અને અસરગ્રસ્ત સ્થાનિકોની મિટિંગમાં થશે વિરોધ. થર્મલ પાવર સ્ટેશનમાંથી ફ્લાયન એસ મિક્સ ગરમ પાણીથી તાપી નદીમાં ઠલવાતું પ્રદૂષણ, ગરમ પાણીના પ્રદૂષણને લઈને ખેતીમાં ઊભા પાકને નુકસાન, નદીમાં માછલીનું મોત થતાં માછીમારી ધંધા પર અસર, સુરત સુધી ગ્રામ્ય અને શહેરોમાં કેમિકલનું પીવાનું પાણીને લઈને આરોગ્યને નુકસાન પહોંચી રહેલું છે. તંત્રની ક્યારે ઓંખ ઉઘડશે તે લોકોમાં ચિંતાનો વિષય બની ગયો છે. હેમંત રાણા, ZS TV, તાપી. જે શું સમસ્યા છે? મારું નામ જેસનીબેન એમ ગામી, હું સરપંચના હદ્દા પર છું અને ગામના પ્રતિનિધિ તરીકે એક મારો પ્રશ્ન છે કે જે ફ્લાય એશ થર્મલ પાવર સ્ટેશનથી જે ફ્લાય એશ સંગ્રહ કરવામાં આવે છે તળાવની અંદર, તે તળાવની અંદરથી રાખ ઉડે છે, રાખ આખી ગામમાં પસરાઈ જાય છે. અમે ઘણીવાર હું સરપંચમાં આવી પછી ઘણીવાર એના પહેલાં પણ અત્યારે પણ અમે અરજીઓ કરીને થાકી ગયેલા છે, પણ અધિકારીઓ ધ્યાને આપતા નહીં. પેપરમાં આપું છું, એપ્લિકેશન આપું છું, પણ જીબીના અધિકારીઓ કે આગળના અધિકારીઓ પણ કોઈ અમને કંઈ સલાહ સૂચન કે પછી એનું માર્ગદર્શન કંઈ આપી શકતા નથી. અને હાલમાં તો અત્યારે લોક સુનાવણી થઈ રહેલી છે, તો એનામાં આનું સોલ્યુશન થશે કે કેમ? તો આનું નિરાકરણ થતું નહીં તો પછી નવો પ્રોજેક્ટ કેમ લાવે છે? કયો પ્રોજેક્ટ આવે છે? 800 મેગાવોટ પ્રોજેક્ટ આવે છે અત્યારે હાલમાં. તો આમનું હજુ સુધી આ લોકોએ આટલા વર્ષોથી અમે એટલા તકલીફમાં છે. તો અમારા ગામમાં 3 મહિનાથી લગાતાર આ રાખ ઉડે છે, એપ્રિલ મે અને જૂન મહિનો 3 મહિનાથી આ રાખ ઉડે છે, પણ કોઈ બી અહીંયા જીબીમાંથી કે પ્લાન્ટમાંથી કોઈ સાહેબ આવીને ગામમાં જોતો નથી. અમને ખાવામાં પણ તકલીફ પડે છે, અને જે આ રાખ ઉડે છે એમનાથી અમને ખંજવા પણ થાય છે, અમે એનાથી પ્રદૂષણ થઈ શકીએ છીએ. અમારા નાના નાના બાળકો હોય, જે બહેનો ડિલિવરી થયેલી હોય તે બહેનોના બાળકોને અમે કાં ચૂપાવીએ? એ પોયરાને કાં સંતાડીએ અમે? અમારી પોઝિશન કેવી છે? અમારા અહીંયા કોઈ બી પાર્ટીનું માણસ અમને આવીને પૂછતું નહીં, ને કંપની વાળાને પહેલાં પૂછે છે કે શું થાય છે. તો અમે માણસો અમારા સેવા માટે અધિકારીઓ છે કે પછી આ કંપનીના સેવા માટે અધિકારીઓ છે? તો બંને બાજુ એ લોકોને જોવું પડે છે. તો આજે અમને કંપનીને જોઈ છે તો અમને કેમ જોતા નથી? અમે કોની પાસે જઈએ? સરકાર હોય તો અમારું ન્યાય સુનશે કે શું? આ ફ્લાયર જે ઉડી રહ્યા છે એને લઈને કઈ ઊભા પાકોને કે ખેતીમાં કે એ ઢોરોને ખવાતું નથી. જો ચારો કરેલો હોય ઢોરોને ખવાતું નથી, ને ઊભા પાકો હોય છે એમાં એ ગરમીથી આ જો અમારી ખેતી કરેલી હોય તે મરી જતી છે, એના પાક નુકસાન થાય છે, અને અહીંયા કોઈ થતું નથી. જમીનમાં થઈ જતું છે તો કંઈ ચારો પણ નહીં થતું, ઢોરો તો ખાય નહીં, અમારી જમીન આખી બગડે છે. આવો તો કઈ અધિકારીઓને જાણકારી કરી? હા, અમે આવ્યા છે ત્યારથી એપ્લિકેશન પણ આપી છે. અમે જો અધિકારીઓ ઉપરથી જોવા આવે છે ત્યારે એ લોકો પાણી વાળી દે છે, કાં તો પછી ટેન્કરથી પાણી છાંટે છે. તો જે દિવસે અધિકારીઓ આવે છે તે દિવસે કરે છે, તે કઈ અમે માટે કેમ નહીં કરતા? જો આનો નિરાકરણ નહીં લાવવામાં આવે તો તમે શું કરવા માંગો છો આગળ? આ નિરાકરણ નહીં આવે તો પછી અમે અહીંયા ધમાલ કરશું. અમે અહીંયા ધમાલ કરશું, ને જો અમારી વાત નહીં અહીંયા કોઈ તમને તકલીફ પડતી હશે તો અમે અહીંયા મારામારી પર ઉતરી આવશું. અમે આંદોલન કરશું. અમે ગામવાળા અમે કંટાળી ગયેલા છે. અમે જઈએ તો કેટલી વાર સ્થળાંતર થઈ ગયા? અમે એક વાર સ્થળાંતર થઈ ગયા, 2004માં સ્થળાંતર કરીને આવ્યા છે, હજુ પણ અમારી તે જ તકલીફ છે. તો અમારી તકલીફ કેમ અધિકારીઓને નહીં દેખાતી? આખા અહીંયા 8-1 ગામડા છે, 8-1 ગામડામાં આટલા આટલા વિસ્તારમાં બધે આ એસ પ્લાઇસ ઉડી ઉડીને લોકોને નુકસાનકારક થાય છે.
તો અમે કહીએ તો કોને કહીએ, જેને કહેવા જઈએ છે તે લોકો અમને દબાવે છે, તો અમે કયા અધિકારીઓને કહીએ? અમે કહેવા જઈએ તો દાબ ધમકી આપતા છે, અમે તો કોને કહીએ? અમે શિવાજીભાઈ ગામિત, ગામ ખોડાનો રહેવાસી છું. અહીંયા થર્મલ પાવર સ્ટેશન 1972 થી ચાલુ કરવામાં આવેલ છે, અને અહીં લગભગ એ સમયથી જ આ જે કેનાલ પાણી ડેમમાંથી છોડવામાં આવે છે એ થર્મોમાંથી પાસ થઈને એકદમ ગરમ પાણી આવે છે, અને એ જ પાણી નદીની અંદર છોડવામાં આવે છે. અને એ નદીનું પાણી છેક ઘોડા ગામ પાથરડા વડોદરાથી લઈને છેક સુરત સુધી આ પાણી આવે છે, અને આ પાણીમાં થર્મલમાંથી કેમિકલ સાથે છોડવામાં આવે છે, અને કેમિકલ આ લોકો શુદ્ધ કરતા ડાયરેક્ટલી છોડવામાં આવે છે, અને કેમિકલથી અને ગરમ પાણીથી આ જળચર પ્રાણી અને માછલીઓનું પણ નુકસાન થાય છે, એ મરી જાય છે. અને આ જ પાણી ખેતરમાં વાળવાથી ખેતર પણ ઊભો પાક નુકસાન થાય છે, અને આના પછાડી કોઈપણ જીપી પ્લાન્ટના અધિકારીઓ આને ધ્યાન આપતા નથી કે વળતર આપતા નથી. અને જ્યારે અમારા ગામના આગેવાનો આના પછાડી સોલ્યુશન માટે જાય છે તો ધાક ધમકીઓ આપે છે, અને એ લોકો દબાવવાની કોશિશ કરે છે. હવે આ બાબતે કે અધિકારીઓને જાણ કરી કરી આ બાબતે અમે વારંવાર અધિકારીઓને જાણ કરતા છીએ, પરંતુ એ લોકો આદિવાસી સમાજ પર કોઈ પણ ધ્યાન આપતા નથી, અને એનો આદિવાસી સમાજને વારંવાર દબાવવાની કોશિશ કરતા છે. તમે વારંવાર રજૂઆત કરો છો ને એનું નિરાકરણ નથી આવતું, શું કરશો? આના માટે અમે વારંવાર રજૂઆત કરીએ છીએ, અને આનું જો ભવિષ્યમાં નિરાકરણ નહીં આવે તો અમે ગાંધીજી ત્યાં આંદોલન કરવા તૈયાર છીએ.